કોઈને અંતિમ યાત્રામાં જાઓ તો એવું ના વિચારતા કે તમે તેને તેની મંઝિલ સુધી લઈ જાઓ છો, પણ એવું સમજજો કે અસ્થિ પર સુતેલી વ્યક્તિ તમને તમારી મંઝિલ બતાવવા લઈ જઈ રહી છે. દેશમાં રાજા, સમાજમાં ગુરુ, પરિવારમાં પિતા અને ઘરમાં સ્ત્રી, આ ક્યારેય સાધારણ નથી હોતા, કેમ કે નિર્માણ અને પ્રલય એના જ હાથમાં હોય છે. લોખંડને કોઈ નષ્ટ ન કરી શકે, ફક્ત તેનો કાટ જ તેને નષ્ટ કરે છે. એ જ રીતે માણસને બીજું કોઈ નહીં, ફક્ત તેના વિચારો જ નષ્ટ કરે છે. વિચારો સારા રાખો તો ચોક્કસ સારું જ થશે. આ મિલાવટનો જમાનો છે. હામાં હા મિલાવો તો જ સંબંધ લાંબા સમય સુધી ચાલે. મને કંઈ જ ફર્ક નથી પડતો કે બીજા મારા વિશે શું વિચારે છે. હું પોતાના માટે જીવું છું, દુનિયા માટે નહીં. કોઈ કહે છે કે દુનિયા પ્રેમથી ચાલે છે, કોઈ કહે છે દુનિયા દોસ્તીથી ચાલે છે, પણ જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે દુનિયા તો મતલબથી જ ચાલે છે. ઝાડ નીચે રાખેલી ભગવાનની ખંડિત મૂર્તિ જોઈને સમજાઈ ગયું કે પરિસ્થિતિ ગમે તે હોય પણ પોતાની જાતને ક્યારેય તૂટવા ના દેતા. નહીતર આ દુનિયા જ્યારે તૂટવાથી ભગવાનને ઘરમાંથી કાઢી શકે છે તો પછી આપણી તો ઓકાત જ શું છે. સ્ત્રી એટલે જે તમને તમારી કરતા પણ વધારે સમજે, છતાં પણ તું મને સમજતી નથી અને તું મને ક્યારેય સમજી નહીં શકે, આવા વાક્યો રોજ હસતા મોઢે સાંભળી લે છે. પોતાના સપના પૂરા કરવા માટે દોડવા માંડો, નહીતર લોકો પોતાના સપના પૂરા કરવા તમને ભાડે રાખી લેશે. જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે બુદ્ધિ પણ બહેર મારી જાય છે. માણસ ઈચ્છે તો પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. એટલા માટે જ કહેવાય છે કે માણસ ખરાબ નથી હોતો, તેનો સમય ખરાબ હોય છે. જે પગાર આપે છે એને 4 કલાક વધુ આપો છો, તો જે જન્મ આપે છે એને 4 મિનિટ તો આપો. અમુક માણસોના શરીરમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. હાથ મિલાવ્યા પહેલા હિસાબ લગાવી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો લોકો યાદ રાખે છે. કોઈની આંખમાંથી ટપકતા દુઃખના આંસુને હરખના આંસુમાં ફેરવી શકો તો સમજવું કે આ ધરતી પર આપણો ધક્કો વસૂલ. કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવી સમૃદ્ધિ વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે. આપણા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોવી એ જ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. માન હંમેશા સમયનું હોય છે, પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે. કેવો ગજબનો શબ્દ છે સોરી. માણસ બોલે તો ઝઘડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો. સાચો સંબંધ એ જ જે તમારી સ્માઇલ જોઈને કહી દે કે એ સાચી છે કે બનાવટી. બાકી બોલાયેલા શબ્દો દ્વારા તો હવે ગૂગલ પણ જાણી લે છે. સૂર્ય પણ શરમાતો હશે માણસની કલાકારી પર. રોશની એને આજે યુનિટોમાં વેચાય છે. સાબુ એટલે મેલો થતો નથી, કારણ કે બીજાને ઉજળા રાખવા માટે પોતે પોતાની જાત ઘસી નાખે છે. પ્રેમમાં તમારી ચામડી શામ હશે તો ચાલશે, પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ. સારા માણસની સંગતમાં હંમેશા ફાયદો જ થાય. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે. ગંદગી તો અમીરોએ ફેલાવી છે, ગરીબ તો ખાલી જબલા પણ લઈ લે છે. માણસનો જ વાંક શું કાઢો છો? થોડા પૈસા વધે તો પાકીટ પણ ફૂલી જાય છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો વધુમાં વધુ લોકો સાથે. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી YouTube.